એક મારે નાનો પ્રસંગ કેવો છે, બરોબર એમ કહેવાય ભગવાન રામ છે એ રાવણને મારી અને લંકા ઉપર વિજય મેળવીને પરત પાસે જેથી અયોધ્યા આવ્યા અને અયોધ્યાની ગાદી ઉપર એમ બેઠા. અને એ વાત તો એવી છે કે બાપુ 10,000 વર્ષ ભગવાન રામે અયોધ્યામાં રાજ કર્યું. જે અયોધ્યાનો અત્યારે મંદિરનો વિવાદ આલે છે, ઈ અયોધ્યામાં 10,000 વર્ષ એમ કહેવાય ભગવાને રાજ કર્યું, બરોબર. અને ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેઠેલા ઈ કાળ બરોબર હાલે છે. અને રામરાજ એટલે દરેક ક્ષેત્રના માણસો પોતપોતાની નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. વિદ્યાપીઠો છે એમ કહેવાય કે એમની રીતે કામ કરી રહ્યા છે, સંતો છે એની રીતે ભજનો કરી રહ્યા છે, એના સામંત રાજાઓ એમ કહેવાય બરોબર વફાદાર થઈ અને પોતાની રાજસેવાઓ કરી રહ્યા છે. અને આવો બરોબર એમ કહેવાય માહોલ હાલે છે. અને એમાં એક જગ્યાએ એમ કહેવાય નારદજીનું પર્વસન ચાલે છે. અને નારદજી મોઢા માલી શબ્દ નીકળ્યો, તમામ નામાધારી રાજાઓ બેઠા છે. અને નામાધારી રાજાઓની વચ્ચે નારદજી જેમ કહેવાય કે પ્રવચન આપતા હતા ને એટલું કીધા કે અયોધ્યાની ગાદીએ ભગવાન રાઘવ બેઠા છે, એને મળી ન શકાય તો ચિંતા ન કરતા, એનું નામ માત્ર કાફી છે, એના નામથી તરી જાઓ. એમાં એક રાજા ઊભા થયા. હવે ક્યાંના રાજા હતા ને કોણ હતા એ તમે ગોતી લેજો, આ કાંઈ હાવ પછી ગલો તો ન હોય. એક રાજા ઉભા છે ને કીધું નારદજીને કે મુનિવર માફ કરજો, જા રામ બેઠા જ છે તો નામ શું કામ રામની પાસે? નહીં કે નામ મહાન છે, બે વાર ટકોર થાય એટલે એમ રાયા માણસ છે, એ વાદ વિવાદમાં ન પડે. અને ખરેખર હકારાત્મક રહેવું, બધી વસ્તુની ના ન પાડવી. આપણી માં છે ને આપણને ઘોડિયા માલી હાલરડું છે ને એ હાવ નાખી દીધા વસ્તુ નથી, માં આપણને હકારાત્મક હાલરડામાંથી બનાવે. હા 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 દીકરા દુનિયામાં મોટો થા ને હા હકારાત્મક રહેજે. જો આ વાણિયાના દીકરા બે ત્રણ બેઠા છે એ તમે જોજો, એ કોઈ દી સાહેબ નકારાત્મકમાં હોય જ નહીં. આપણે કે કેમ છે તો હા બાપા બહુ છે હા બાપા, તમે જાય કહો બાપુ તમને થોડી ના પડાય બાપા. એક ભાઈ આવ્યા ને કીધું શેઠ ભીંડો કર્યો મેં, કે ભીંડો જ કરાય ને તમારા ખેડૂતનો ભીંડો બહુ સારો થાય. અરે કે પણ શેઠ બહુ સારો થયો તો આજ તમારે હાટું લેતા લેતો જવાય ને લેતો જવાય ને. પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો ને બધા સગા સંબંધીઓને આપ્યા તોય લાટ વધ્યો રહ્યો, તો પછી હું એને માર્કેટમાં લઈ ગયો. માર્કેટમાં લઈ જવાય ને કે નાખી દેવાય? અરે કે શેઠ હું માર્કેટમાં લઈ ગયો ને તો ત્યાં પોલીસવાળા, પોલીસવાળા તો આવે જ ને, ત્યાં તો હોય જ તે. એ કે ભીંડો માગ્યો, માગે જ ને લીલો ઠમ તમારી વાડીનો ભીંડો કોણ ન માગે? એ કે મેં ના પાડી હતી. ના જ પાડી દેવાય ને, દઈ થોડું દેવાય. મેં ના પાડી એટલે શેઠ એ માણસે મને ગાળી દીધી, ગાળી દે ને પોલીસને ના પડાય. અરે કે પછી શેઠ મેં તો હામી દીધી, હામી દઈ દેવાય ને થોડી ખાઈને લઈ દેવાય. અરે કે શેઠ મારે ગાળ દેતા દેવાય છે પણ પછી તો મને તોડી નાખે, પોલીસને ગાળ દેવાય તોડી જ નાખે ને. હવે ક્યાંય ના પાડી. આપણે આ વાતમાં હોય તો 10 જગ્યાએ વાંધો, મને ન કહેવાય હું હાર્યો આવો એટલે તું જા સો અહીંયા પીડ્યો રે ભાઈ, હું કામ મારો એટ ધડ્યો. આપણી માં એમ કહે છે ઘોડિયામાં સાહેબ આપણું હાલરડું. હા 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 દીકરા હકારાત્મક, અને હામું બાળક ગઈ તે એ હામું કરતો હોય હા હા હા. અને મોટો થાય અને માં છે ભજનમાં મોકલે ત્યારે આપણા જૂના ભજનો એ એમ કહેતા હોય જીરે લાખા તા કે હા 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 આ સંતોએ લખ્યું, હા હા ખોટું લખ્યું જ ન હોય સાહેબ. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ ખોટી છે જ નહીં, આપણી સમજણમાં ન હોય એટલે આપણે ખોટી માનતા હોય. અત્યારે હું એમ કહું કે ભાઈ આ રાતના છે એ 8 વાગ્યા છે હજી, પણ હવે તમે આગળના કોઈ આફ્રિકાના કે આગળના દેશના કહો તો હજી એને 8 જ વાગ્યા છે, ઉગ્યો જ છે ઓલી કોઈ રેજી. અને કાં આથમાની તારીમાં આવે એટલે કોઈ પણ વસ્તુ એ એ ખોટી છે જ નહીં. અહીંથી સમાલડી આપણો જ્યાં આજે છે તો એ ભાવનગર વલ્ભીપુર રોડ, ભાવનગર વલ્ભીપુર રોડ ક્યાં સાઈડ સમાલડી આવ્યું, ડાબી સાઈડ કે જમણી સાઈડ તમે નક્કી નહીં કરી શકો, તમે કઈ બાજુથી આવો છો એના ઉપર આધાર છે. હું ભાવનગરથી આવીને એમ કહું કે જમણી સાઈડ આવ્યું, અને વલ્ભીપુરથી આવે એમ કે ડાબી સાઈડ આવ્યું. આપણે બાંધણું એટલે જ થાય, પણ એને પૂછો તો ખરા તું કઈ સાઈડથી આવ્યો એ. આપણે હામ હામાં જે કાટલા પકડીને હામ હામાં થઈ જાય એટલે ડાબું એ ખોટું ખોટું હાવ ખોટું. સાહેબ આ વાત ખોટી નથી, કાશીના મહારાજા હતા એ.
કાશી નરેશ બોલ્યા કે ભાઈ એ ખોટી વાત છે, ભગવાન પોતે બિરાજે છે તો પછી એનું નામથી શું લેણા દેણા. એટલે નારદજીએ કીધું, કશે બાપા કાંઈ વાંધો નહીં, સત્સંગ છે, હકેલી લીધો. અને થોડોક સમય જતા એક વારી મહારાજા નીકળ્યા અને એમાં નારદ એની હામા મળ્યા. એટલે નારદે કીધું, મહારાજા ક્યાં જાઓ છો? તક હામા પહાડ ઉપર સંતોનું સત્સંગ છે, પ્રવચન છે, ત્યાં હું જાઉં છું. તક તો એક કામ કરજો મહારાજા, તમામ સંતોનું સન્માન કરજો, પગે લાગજો, પૂજા કરજો, વિશ્વામિત્રને વંદન ન કરતા અને એની હામુંય ન જોતા. હવે સાહેબ, એ સમયમાં બે ઋષિ એવા હતા કે એનો સાળો ન કરાય, નકર નકુસામાં જ આંગળી આવે. એક વિશ્વામિત્ર ને એક દુર્વાસા. આ મહારાજાએ જઈ, આખર તો એ નારદના શિષ્ય જેવું હતું, નારદને ગુરુ માનતા, એટલે તમામનું સન્માન કર્યું, પૂજા કરી, પણ વિશ્વામિત્રનું નામ ન લીધું. અને વિશ્વામિત્રના ભક્તિ માથે ને માથેથી રેમાન ગઈ ભાઈ. આખર તો ક્ષત્રિયનું સંતાન. અને સીધા અયોધ્યા, અયોધ્યા આવીને બરોબર ભગવાન બપોરનું ટાણું છે અને બપોરનું ભોજન કરી અને સ્વયં કક્ષમાં ઘડીક આરામ કરવા માટે ગયેલા. અને એમ કહેવાય કે ચોકીની અંદર એમ કહેવાય લક્ષ્મણજીની ચોકી લાગી ગયેલી છે. લક્ષ્મણજી બહાર છે અને વિશ્વામિત્ર આવ્યા અને કીધું, લખાણ રામ ક્યાં છે? તાકી આરામમાં છે. તાકી રામ આરામમાં હોય ત્યારે જ ડખા થાય, રામને આરામ ન કરાય. નીચે બોલાવો. પણ આપ ગુરુજી પધારો, આપ બેસો, આપને હું નહીં નહીં, મારે બેસવું નથી. રામ ક્યાં છે? એ અવાજ સાંભળી રામ નીચે આવ્યા. રામ જ્યાં નીચે આવ્યા, ગુરુને વંદન કર્યા. ગુરુજી ક્રોધ શાંત કરો રાઘવ, મને જવાબ આપો કે જેનું મસ્તક સંતોને ન નમતું હોય, જે માણસ અતિ ક્રોધિત હોય, અભિમાની હોય અને જેનું મસ્તક એમ કહેવાય સંતોને ન ઝૂકતું હોય, એનું શું કરવું જોવે? તાકે એનું મસ્તક ધડથી જુદું કરવું જોવે. મારી સાથે આવું થયું છે, એક રાજાએ મારું આવું અપમાન કર્યું છે. અને ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી, મારા ગુરુનું જેણે અપમાન કર્યું હોય, ગુરુના ચરણની સોગંદ છે ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એટલે તમને કોઈ સૌ દિશામાં ડંકા વાગી ગયા. અને ઓલા રાજા મેળા ધ્રુજવા કે નારદે મને આચે કરી નકો સાંગળી નકાવી, સીધા નારદ પાક, નારદ ઓલા પ્રતિજ્ઞા લઈ લીધી, કાલે હાંજ પેલો આપણો ગોબો ઉપડી જવાનો. આવ કારણ કે રામ પ્રતિજ્ઞા લઈ પછી ક્યાં વાત છે સાહેબ? નારદે કીધું, ચિંતા કરો, આમાં ડુંગર છે ને કે હા, એ ડુંગરમાં એક ગુફા છે, ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભગવાનની સાધના તપશ્ચર્યા કરે છે, એના ચરણમાં વૈયા જાઓ. કોણે પ્રતિજ્ઞા લીધી એ ન કહેતા, ત્યાં અંજનીમાં તપ કરતા હતા. અને સીધા ત્યાં જઈને અજનીમાના ચરણમાં, માં બચાવો, એક રાજા મને કાલ મારી નાખશે, અરે તું મારા ચરણમાં આવી ગયો છો, તું નિર્ભય છો, અભય છો, ચિંતા કરમાં બેસી જાવલા ખૂણામાં. એ રાજા ખૂણામાં બેઠા, થોડીક વાર થાય એટલે રોજના ક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ માની સેવા કરવા આવતા. એટલે માં જે હનુમાનજી જેવા આવ્યા એટલે કીધું, માં સેવા, તક સેવા એટલે ઓલો રાજા બેઠો છે એને મેં આશરો આપ્યો છે, એને એક રાજા કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં મારી નાખવાના છે, તારે એનું રક્ષણ કરવાનું છે. તક માં તારા શરણની સોગંદ, એનો જો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટના સોગંદ છે. સીધા હનુમાનજી ન્યા બોલે, એ કોણે તારું નામ લીધું? કારણ કે રાવણને માર્યા પછી તો હાવ પેન્ટિંગમાં જ પીડ્યા થયા હાવ. બોલ કોણે નામ લીધું? હનુમાનજી કહે છે, નામ દે. એ કે નામ નથી દેવું આપણે, જે વાત નામ દે ને, કોણ છે તારું? આમ આગળ ભૂકા કાઢ નાખું. એ કે આગળ પાછા હનુમાનજી ઢીલા પડી દઉં, ઢીલા ન પડે, નામ દે ને. એ કે અવધપતિ. હે અવધપતિ? હનુમાનજી સીધા, માં પા માં નામ તો પૂછતી, આડો અંદર અંદર મેળવી નાખશે, આવ લેવા દે. શું થયું હનુમાન? રામે પ્રતિજ્ઞા લીધી. હું શું છું હનુમાન? કે બેટા હવે રામ હોય કે બ્રહ્મ હોય જે હોય તે, અંજનીના મોઢામાં લઈ શબ્દ નીકળી ગયો, તું અભય છો, નિર્ભય છો, તારો વાળ વાકો નહીં થાય, હવે તું જાણને રામ જાણે, છું રાખવા એને ઘડીક પાસે. સીધા હનુમાનજી અયોધ્યા, અયોધ્યા આવ્યા એટલે ભગવાન રામ અને લક્ષ્મણ બેઠેલા. હવે લક્ષ્મણજીની હાજરીમાં સમાધાનનો પ્રોગ્રામ જ ન હોય એટલે હનુમાનજી આવીને લક્ષ્મણજીને કીધું કે પ્રભુ ઘડીક થોડાક, એકચ્યુઅલી આપ થોડાક બહાર જાઓ ને. એટલે આમ લખન મહારાજ જોયું એટલે ભગવાન રામે કીધું કે હા લખન, હનુમાનને કામ હશે કે? લક્ષ્મણજી કે સૂટણી નથી ને અંગત મીટિંગ હે,
ભગવાન રામે કીધું એટલે લખન મહારાજ બહાર તો વયા ગયા, પણ મેરણભાઈ બાણે કાન રાખીને ઉભા રહ્યા લખન મહારાજ. એટલે અહીંયા હનુમાનજીએ કીધું કે પ્રભુ કા કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગયું છે? ક્યાં મારા ગુરુનું અપમાન કર્યું છે, કાલ સૂર્યાસ્ત થયા પહેલા એનું મસ્તક મારા ગુરુના ચરણમાં મારે નાખવાનું છે. કે એમાં કાંઈ ઢીલા પોસું થાય એવું ખરું? અરે કે ગુરુના ચરણની સોગંદ ખવાઈ ગઈ. કે પ્રભુ મારે ઈષ્ટની સોગંદ ખવાઈ ગઈ છે, નંજની માય આવું કીધું. લખનજી સાંભળી ગયા ભગવાન ઢીલાય પડે એ તો કરુણા નિધાન છે. બાણું ખેડવીને આવ્યા હનુમાનજી, આય સમાધાન ન હોય આ તો રઘુકુળનું ખોડું. હાલે હાલે ભાઈ બોલાઈ ગયું, બોલાઈ ગયું. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય થાય કલે નિકાલ. હાલો હનુમાનજી ભાગ્યા હો. ઓલા કે ભાગ તારો બાપ મૂકવાનું લખ માં કા આવું છું છે. સાહેબ છે તો અડધી મિનિટનો પ્રસંગ, પણ હવે જોજો. હનુમાનજી લઈને વયા ગયા સીધા એના રાજમાં ગયા. રાજાને કહી દીધું કે બધા આમ જો તાળા વાળા મારી ગયો બધે, કોઈ બહાર નહીં. એ રાજમાં બધે હોપો પડાવી અને ન્યાલી એ રાજાને લઈ અને હનુમાનજી ઘોર જંગલમાં વયા ગયા અને પોતાના પૂછનું મોટું ફીંડલું કરી અને કીધું કે વાંહે હતા જા. એ જેમ કરંડી એમ બે એમ રાજા બે ગયા. હલતો નહીં, તારો બાપ ભળી ગયો તો ભૂકા કાઢી નાખ. તાક તો હવે તા કે હવે તારે બચવું હોય રામથી તો કેવલ એનું નામ જ બચાવી શકે. રામ સે બડો રામ કો નામ, રામ સે બડો રામ કો હે રાજા, હવે બચવું હોય તો ભગવાન નું ભજન કર. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી તો આવી રીતે ધીરાતા લગાતા, પણ હા વાહે રાજા. અહીંયા ભગવાન રામ નું ભજન હાલે છે સાહેબ, અને અહીંયા સતરંગી સેના લઈને ભગવાન રામ અને લક્ષ્મણ એમ કહેવાય રાજાના રાજ ઉપર આવે છે. તો નથી રાજા નથી કોઈ સૈન, લખન તપાસ કરો ક્યાં ગયા બધાયા. રાજમહેલમાં જઈને મહારાજ લખન પૂછે છે ક્યાં છે મહારાજ. લખન મહારાજ માફ કરજો, કોઈ વાનર એને લઈને વયું ગયું છે. વાનર લઈને વયું ગયું છે એમ કહેવાય. ભ્રગુટીનો મરણ બદલાણો ભગવાન રાઘવને આવીને એટલું કીધું, પ્રભુ કહેતો તો તમે હનુમાનને બહુ ચડાવ્યા છે, તમારી પ્રતિજ્ઞાની સામે એ માણસ તમારા દુશ્મન ને લઈને યોગ્યો છે, હવે એને મારે ક્યાં ગોતવો. ત્યાં તો મરક મરક હસતા હતા ભગવાન રામ એમ કહે છે, લખન શાંત થાવ, અને તું તો શેષ છો, તારી ફાણી ઉપર પૃથ્વી છે, તારે જોવાનું ન હોય આ ક્યાં છે એ નજર ફેરવ. આરજા લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલ, ઘોર જંગલ ની અંદર હનુમાનજી, અને હનુમાનજી ના પૂછ ની અંદર એમ કહેવાય કે રાજાને હતાડેલા, પણ શું કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય ભગવાન રામ પોતે અવાજ કરે છે, હનુમાન
મારો દુશ્મન આપી દે. એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય. બીજી વાર ભગવાન કહે છે, તને કહું છું હનુમંત મારો દુશ્મન આપી દે. ધીરે 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 ભગવાન રાઘવ ને એમ કહેવાય કે મરણ મરો એમ કહેવાય ભ્રુકટી નો બદલાવા, અને ખંભામાં લઈ એમ કહેવાય પોતાનું ધનુષ ઉઠાવી, અને પોતાના ભાથામાંથી બાણ લઈ અને ઠે 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 કરતો એમ કહેવાય ભગવાન રામ છે. એ હનુમાનજી ઉપર બાણ છોડ્યું. નામ છે બડો રામ કો નામ, રામ છે બડો રામ કો નામ. આ બાજુથી ભગવાન રામ નું બાણ જાય છે, ઓલી બાજુથી ભગવાન રામ નું નામ આવે છે. કારણ કે હનુમાને નામના રામના નામનું કવચ એવું બનાવી નાખેલું સાહેબ, વિધાતાથી ન તૂટે છે. આજ ભગવાન રામ જેમ જેમ ક્રોધિત થઈને બાણ મારે, જેવું રામ નું બાણ જાય અને હામેલી રામ નું નામ ફડાક દે એમ કે બાણ ને બાળી દે. રાવણ ને મારવામાં ભગવાન ને પરસેવો મેરાણભાઈ નહોતો વળ્યો, એટલો આજ હનુમાન સામે રાઘવ ને મળ્યો પરસેવો વળવા. રામ નું બાણ, રામ નું નામ, રામ નું બાણ, રામ નું નામ. અને અતિ વ્યાકુળ રાઘવ ને જોયા લખન મહારાજ થી ન જોવાનું, પણ એક બાજુ રામ નું બાણ અને રામ નું નામ હાલે છે. એક બાજુ ત્રાહા જઈ અને એમ કેવાય શેષ નારાયણ જે હાથમાં એમ કેવાય ધનુષ લઈને બાણ ઠે 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 ઠા કરતો એમ કેવાય જા બાણ છોડ્યું. હનુમાન ની સાતી માં લાગ્યું સાહેબ ફડાક કરતું. હા પણ આયા રામ છે બળો રામ કો નામ, રામ છે બળો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આપ કહેશો કે જેની સાતીમાં બાણ લાગી ગયું અને એને ખબર ન પડી, ખો લાગે ને એની ખબર પડે. આ સાહેબો બેઠા છે એને ખબર હશે, નાનો હુનો ઘા હોય ને એના ટાંકા લેવાની વેદના થાય, પણ આખો ફાટી ગયો હોય ને સાહેબ ત્યારે ઈ એની સ્મૃતિમાં વિયો ગયો હોય છે માણસ. તો આ તો જે રામના ભજનમાં ખોવાઈ જાય એને હું ખબર પડે ભલા માણા. પણ આય જા ભગવાન રામ નું બાણ જેમ કહેવાય લાગતું નહોતું, ત્યાં લખન નું બહાર એમ કહેવાય કે સાતીમાં બાણ લાગ્યું, લાગ્યું બાણ હનુમાન ને મૂર્છિત રામ થઈ ગયા અહીંયા સાહેબ. હવે જોજો ઘટના કેવી ઘટી કુમાર ભાઈ. જ્યાં ભગવાન રામ આ ધરતીમાં ધીરે 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 જ્યાં ઢળવા જાય છે ત્યાં તો લગ્ન મહારાજે ધનુષ બાણ નો ઘા કરી અને ગડગડતી દોડ દીધી. હવે જોજો ઘટના કેવી થઈ, લંકાના મેદાનમાં લખન મહારાજ મૂર્છિત થવા જાય છે અને રામે દોડ દીધી. અવતાર કાળ બન્યા પછી શેષની પથારીએ તો ભગવાન રોજ હૂતો હતો, પણ અવતાર લીધા પછી શેષને પહેલો મોકો મળતો હતો નારાયણને પોતાને શેષને પોતાના ખોળામાં હુડાવવાનો. કારણ કે લંકાના મેદાનમાં ભગવાનનો ખોળો છે અને શેષ પડ્યો છે, અને આજ ફરીવાર હવે શેષનો ખોળો નારાયણ પડવા હેલ્યો આવે છે ભલામાં. લખન મહારાજના આંગળીના ટેરવા મળ્યા ને કહ્યું કે ભગવાનની જટામાં ફરવા. ધીરે 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 અહીંયા ભગવાનનું ભજન છૂટ્યું નથી, હનુમાનજી મહારાજના શબ્દ છૂટ્યો નથી એમ કહેવાય ચૂક્યા નથી, એના અવિરત પણ એમ કહેવાય ભગવાનનું ભજન હાલ્યું જાય છે. ધીરે ધીરે મારો નાથ જાય એમ કહેવાય કે મૂર્છા માલી બારો આવ્યો ત્યાં કોણ ધ્રગાક 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 એમ કહેવાય લોહીની ધારામાં એમ કહેવાય કે હનુમાનની સાતી માલી છૂટે છે અને ગડગડતી દોટ રાઘવે દીધી. સાહેબ સાતી ઉપર એમ હાથ મૂકી દીધો અને ઘા નો દેખાય ને એમ રાઘવે બાણ લીધું, એટલે લોહી વધારે નીકળી જાય એ માટે હાથ દઈ દીધો લોહી બંધ કરવા માટે. ના, આ વસ્તુની મારા લખનને ખબર પડશે તો જીવશે નહીં, કારણ કે આના હૃદયમાં હું બેઠો છું, આ બાણ મને લાગ્યું છે. એ જો લખનને ખબર પડી જાય કે અરે રે મારા રાઘવને મારું બાણ લાગ્યું છે અને સાતી ઉપર હાથ મૂક્યો છે. હવે જેવો ઘટના ભજન કરો તો કેવું કરો, મિત્રતા કરો તો કેવી કરો, બે મિત્રો એક હારે યાદ કરવા જોવે, એક ખોદણી કરતો અને એક વખાણ કરતો હોય એની ભેગું નો બેહાય કોઈ દી ભલામાં. આયા ભગવાન નું ભજન કરે છે હનુમાન. એ જય હનુમાન ગુણ સાગર જય કપીશ સિંહ લોક ઉજાગર. હનુમાનજી રામ નું ભજન કરે, આજ રામ હનુમાન નું ભજન કરે સાહેબ. હે રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે રાજા.
હનુમાન ની આંખ ખુલી છે પ્રભુ. હા હનુમંત, જ્યાં સુધી તારો ઘા ન રૂજાય ને ત્યાં સુધી મારો હાથ ઔષધ રૂપી તારી માથે ફેર્યા કરશે. રામ રસાયણ તુમારે પાસા સદા રહો, રઘુપતિ કે દાસા તુમરો ભજન રામ કો પાવે. જન્મ જન્મ કે દુઃખ વિસરાય, તારું એક પણ દુઃખ નો રેવા દઉં હનુમાન. આજ હું તારું ભજન કરું છું, તું જેમ મારું ભજન કરને એમ આજ હું તારું ભજન કરું છું. બાપુ ઘા રૂજાઈ ગયો, ભગવાન રામ ધ્યાનમાં બે ગુયા ગયા, એની આંખ બંધ થઈ ગઈ, હાથ એમણામાં ફરે છે. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. હનુમાને શું કર્યું, ભગવાનની આંખ બેન ફાળીને એટલે વાહેલી રાજાને લઈને ખોળામાં બેહાડી દીધો. એવાના જ ખોળામાં બેહજો કે જે તમારા રખોપા કરીએ કે બનાવે, નકર ખોળા તો બહુ માણસો પાથરે. ખોળામાં બેસાડ્યો, પણ પછી તો હનુમાનની સાથેને બદલે રાજાના માથા ઉપર એમ કહેવાય કે ભગવાનનો હાથ ભીડ્યો ફરવા, અને જેવો રાજાના માથા ઉપર હાથ ફરતો હતો છળપ દઈને હનુમાને હાથ પકડી લીધો. આંખ ખુલી ભગવાનની તો રાજાની માથે હાથ, એટલે હનુમાને કીધું કે હે પ્રભુ, જેનો જેની માથે તારો જ હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે ભલા. ત્યાં વિશ્વામિત્ર ને નારદજી ધોળીને આવતા હતા, તબલાને બધું બેન થઈ ગયું. વિશ્વામિત્ર ને નારદજીને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને સોટ્યો ફેર્યો, દોટ મૂક, ઓલો મોટા બાપુ આવે એના ચરણમાં તારું મસ્તક નાખી દે. એટલે રાજાએ દોટ દઈ અને વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું. ત્રાહિમામ શરણાગત. નારદજીએ કીધું કે રામની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. એણે કીધું હતું કાલે સૂર્યાસ્ત ત્યાં પહેલાં એ રાજાનું મસ્તક તમારા ચરણમાં હશે, તો એનું મસ્તક તમારા ચરણમાં આવી ગયું, મહારાજ માફ કરી ગયો. એટલે વિશ્વામિત્રએ કીધું કે રાઘવ જવા દે, આવી ગયું મસ્તક મારા ચરણ. એટલે ભગવાને જવા દીધા, પછી બેઠા. પણ વિશ્વામિત્રનો હજી પારો હેઠો નહોતો પીડ્યો. વિશ્વામિત્રે તોય ઓલા રાજાનો કાઠલો પકડી લીધો. ક્યાંક સત્સંગમાં જાઓ, ક્યાંક ભજન કીર્તનમાં જાઓ, જેથી કરીને વિવેકી બનો. આવા અપમાન કરો છો, આવડો મોટો ડોખો છો લેવા દેવા વગરનો. એ કે પ્રભુ સાંભળજો, આ સત્સંગમાંથી જ છું. ત્યાં શ્યાના તા કે આ નારદ બાપુના સત્સંગ. નારદજી હવે તો હાસું બોલો ને કે તારો ડોહો પાછો ગોબો ઉપાડ લે. એટલે કીધું નારદે કે માફ કરજો મહર્ષિ, આને હું પ્રવચન આપતો હતો. એણે કીધું કે રામ કરતાં રામનું નામ કોઈ દી મોટું ન હોય. આ દેખાડવા હાટવા મારે આ બધો ડખો કરવો પીડ્યો. મેં જ કીધું હતું કે વિશ્વામિત્રનું અપમાન કરજો, બાકી આ રાજા કોઈ દી તમારું અપમાન ન કરે ભલા માણા. અને એને હવે તો ખબર પડી ને કે રામ કરતાં એનું નામ મહાન હોય છે. સાહેબ કહેવાય ગયો, અમુક માણસના નામ જ એવા થઈ જાય ને, એને એમ કહે ને કે એની પાસે વ્યાજ આવું ને તો કોઈ દી વાળ વાકો નહીં થાય. બસ આવા નામ જેના થઈ જાય, આ સત્સંગ છે, આ બટુકસી બાપુના નામનો સત્સંગ છે સાહેબ. એનું અહીંયા નામ એવું થયું છે, અને આવું નામ એ નામને પ્રતાપે અહીંયા દર વર્ષે આવા ભજન થતા હોય. દર વર્ષે સાહેબ તમે સાંભળી લ્યો, એવું જ રૂપાવટી અને જેના દીકરાએ રણજીતસિંહ બાપુએ આજની તારીખે સાહેબ ચારેય ધામમાં જો હરિહર ચાલુ રાખ્યું હોય સાહેબ, ચારેય ધામમાં સદાવ્રત. ગુજરાતમાં લઈ મને એક જગ્યા તો એવી દેખાડો કે એના તરફથી ચાર ધામમાં ક્યાંય હરિહર હાલતું હોય એવું એક માણા તો મને કોક દેખાડો સાહેબ. એ બટુકસિંહ બાપુના દીકરા રણજીતસિંહ ભાઈએ આજની તારીખે જો એનો ઈ ચીલો ચાલુ રાખ્યો હોય. હું એને પૂછતો છું, મેં તમને કેવું લાગે, મને કે માયા ભાઈ મને કાંઈ ન લાગે બીજું, બસ મારા બાપુજીના વચન ખાતર મારા બાપુજી જે કીડે હાલતા હતા એ કીડો ચૂકાઈ ન જાય, અને મારા બાપુજીની જ્યાં જ્યાં બેઠકો હતી એ બેઠકો એવી ને એવી મારી હારે રહે, એવી સિવાય મારે બીજો કોઈ ઉદ્દેશ નથી ભલા માણા. આ જે ભાવ, આ જે સ્નેહ, બસ આ સ્નેહ અને હેત આપણી તરફ કાયમ વધતો રહે. કારણ કે ઘણા બધા વાગી ગયા છે, મેં પાછું એક કલાક ને હવા કલાક જેટલું ગોબાવી નાખ્યું છે, અને એકચ્યુઅલી ગોબાવ્યું ન કહેવાય એ પણ સાચી વાત, પણ ખૂબ મને આનંદ આવ્યો. આવી જ રીતે દર વર્ષે પાછા આપણે મળતા રહી. આગળનો દોર પાછા હું મેરાણભાઈને સોંપું છું. તાળીઓના ગરડાથી વધાવી ભાઈ શ્રી મેરાણભાઈ ગઢવી.